તો આ તો અત્યાર સુધીના એક્સપ્રેસ સમાચાર. હવે અન્ય સમાચાર પર નજર કરીશું. કહેવાય છે કે કોરોના કાળ પછીનો સમય સોશિયલ ડિસ્ટન્સિંગનો હશે. એવામાં મોટો સવાલ એ છે કે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ઠપ થઈ ગયેલા મલ્ટીપ્લેક્સિસના કારોબારમાં ફરી તેજી આવશે, તો આવશે ક્યારે? કોરોના કાળમાં મલ્ટીપ્લેક્સ સુમસામ. હજુ 6 મહિના કળ ન વળે તેવી સ્થિતિ. એક જ મહિનામાં 500 કરોડનું નુકસાન. દેશમાં કોરોના કાળ વચ્ચે સૌથી વધુ ચિંતામાં કોઈ ઉદ્યોગ હોય તો એ છે સિનેમા જગત. દેશ સહિત ગુજરાતના મલ્ટીપ્લેક્સની હાલત સૌથી વધુ ખસ્તા છે, કેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ જ્યારે સમયની જરૂરિયાત છે ત્યારે મલ્ટીપ્લેક્સિસ છેલ્લા એક માસથી તો બંધ છે જ, પણ હજુ પણ આગામી 6 મહિના સુધી આ ઉદ્યોગોને કળ વળે એવું લાગતું નથી. એક જ મલ્ટીપ્લેક્સને અંદાજે 1.5-2 કરોડનું નુકસાન છે. તેવામાં રાજ્યભરમાં આવેલા 250 જેટલા મલ્ટીપ્લેક્સ નું કુલ નુકસાન ગણીએ તો 500 કરોડ આસપાસ થવા જાય છે. हमारी मूवीज की इनकम तो एज इट इज बंद हो चुकी है, बट हमारा स्टाफ, इलेक्ट्रिसिटी टैक्सेस, प्रॉपर्टी टैक्स एंड लॉट ऑफ थिंग्स आर देयर. वी आर रिक्वेस्टिंग गवर्नमेंट टू कंसीडर टू गिव अस सम डिस्काउंट्स इन दैट, जो अभी तक नक्की हुआ नहीं है. लेट्स सी, इट्स अ नेशनल रादर इट्स अ इंटरनेशनल कैलेमिटी जिसमें हम सबको मिलकर फेस करना है. દુનિયા આખી સાથે દેશ અને રાજ્યમાં પણ લોકડાઉનને લઈને બધું જ ઠપ છે, અને દુનિયાભરના નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે આગામી સમયમાં આ વાયરસ જલ્દીથી માનવજાતનો પીછો નથી મૂકવાનો. તેવામાં સૌથી મોટી ચિંતા એ છે કે શું કરોડોના મલ્ટીપ્લેક્સ મહિનાઓ સુધી આમ જ ધૂળ ખાતા રહેશે, અને જો ધૂળ ખાતા રહેશે તો આ ઉદ્યોગનું ભવિષ્ય શું? પણ વધારે સમયથી લોકડાઉનનો જે સમય છે તે થઈ રહ્યો છે, ત્યારે જો વાત કરીએ તો મોલ અને મલ્ટીપ્લેક્સના જે વેપારીઓ છે તેઓને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. કારણ કે સમગ્ર ગુજરાતની જો વાત કરવામાં આવે તો 250 જેટલા મોલ અને મલ્ટીપ્લેક્સ જે છે તે આવેલા છે, અને ખાસ અમદાવાદની જો વાત કરવામાં આવે તો 48-50 જેટલા મલ્ટીપ્લેક્સ અમદાવાદની અંદર છે. આ મલ્ટીપ્લેક્સની જો વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાની અંદર લગભગ 1.5-2 કરોડનું પર મલ્ટીપ્લેક્સ નુકસાન જોવા મળી રહ્યું છે. એટલે કે સમગ્ર જે લોકડાઉનનો સમય છે તેની અંદર એક મલ્ટીપ્લેક્સ લગભગ 1.5-2 કરોડનું નુકસાન ભોગવી રહ્યું છે. સમગ્ર જે મોલ મલ્ટીપ્લેક્સના જે વેપારીઓ છે, જે મેનેજરો છે, તેઓમાં ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. કારણ કે આ ખાસ જો વાત કરવામાં આવે તો આ જે લોકડાઉનની પરિસ્થિતિ છે તેમાં આ ગુજરાતના જેટલા પણ મલ્ટીપ્લેક્સ આવેલા છે તેમાં લગભગ 1500-2000 કરોડ જે છે તેનું નુકસાન જોવા મળી રહ્યું છે. એટલે કે આ જે નુકસાન છે તે નુકસાનને રિકવર કરતા હજી 6-8 મહિનાનો સમય લાગશે. કેમેરા પર્સન સંદીપ ત્રિવેદી સાથે વૃંદા રાવલ, મંતવી ન્યૂઝ, અમદાવાદ.